નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11માં ગુજરાતી વિષયમાં પાઠ વિષય ચાલુ છે. આપણે તેમાં આપણે જોશું સ્ટેચ્યુ રમવાની મજા અને જોશીનું કે ઠાકોરજીના આડિયામાં દીવો મૂકવાનું કહે છે માતાજી, કે એના બા બાપુજી કહેતા એમ બાપ કહે છે કે તું મેળામાં જા, જન્માષ્ટમીમાં મેળામાં જવાનું લેખકને ઉતાવળ છે, પણ તું દીવો કરતો જા. બરાબર, તો દીવો એ આડિયામાં મૂકીને જાય છે. હવે દીવો આડિયામાં મૂકીને તો જાય છે, પણ અડધો ખૂણો અડધો બંધ કરીને હેલા જાય છે, ઉતાવળથી મેળામાં જવાની ખૂબ આતુરતાથી રાહ જોતા હતા. એટલે મોટી હોનારત સજાઈ જાય છે, આડિયામાં બધું ઓછી બળી જાય છે, કૃષ્ણ ભગવાનની પીળી મૂર્તિ છે કાળી થઈ જાય છે. લેખકના ઉપજમાં શું થાય છે? એટલે લેખકને એમ કે મારા કારણે જ કૃષ્ણ ભગવાન કાળા થઈ ગયા છે, મેં જેમને આડીમાં બાળી નાખ્યા, દચાડી દીધા, કાળી મૂર્તિ થઈ ગઈ, એટલે મારા કારણે જ કૃષ્ણ ભગવાન કાળા થઈ ગયા છે. અને પછી જ્યારે લેખક છે એ મેળામાંથી પાછા ફરે છે, ત્યારે મિત્રો ઘરમાં આખું જ વાતાવરણ એકદમ તંગ થઈ ગયું છે. બરાબર, ઘરમાં પ્રવેશ કરતા લેખક સમજી જાય છે કે વાતાવરણ આખું તંગ છે, શાના કારણે તંગ હશે? તમે સમજી ગયા છો કે જે આડિયો ઉતાવળમાં અડધો બંધ કર્યો તો નહોતો, તો બધું દાજી ગયું. ભગવાનની ગાદી, મોરપીઠ, મુગોટા, એક મૂર્તિ, બધું જ અડધું કાળું થઈ ગયું, અડધું બળી ગયું, વાઘાનું બધું બળી ગયું, એટલે બધા ગુસ્સામાં હતા. પછી છેલ્લે લેખક આપણે કહે છે ઈશ્વર પણ સ્ટેચ્યુ કહેવામાં ઉસ્તાદ છે, એ પણ મનુષ્યને ધારે ત્યારે સ્ટેચ્યુ કરી શકે છે. બરાબર છે, એ કુદરતને આપણે કોઈ પૂછ્યું નથી, મનુષ્ય કાંઈ ન કરી શકે. ભગવાન જ્યારે માણસને સ્ટેચ્યુ બનાવો છે ત્યારે બનાવી દે છે ચોક્કસ. હવે તમારે તમારા લેસનમાં, હોમવર્કમાં શબ્દાર્થ, કુટી પ્રયોગો અને એક એક વાક્યના પ્રશ્નો તમારી બુકમાં લખી લેશો, નોંધ કરી લેશો. તમારી બુક જે બનાવી છે, ચોપડો કે જે બનાવી છે, તેમાં તમારે નોંધ કરી લેવાનું થશે. બરાબર મિત્રો, હવે આપણે પાઠની પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. થોડો છે એને આપણે આજે પૂરો કરશું. લેખક કહે છે, મેં બાકસને દીવો હાથમાં લીધા, જલ્દી જલ્દી વસ્ત્રીમાં ગયો, આડિયો ઉગાડ્યો, ઠાકોરજી પાસે દીવો મૂક્યો, દીવાસળથી દીવો પ્રગટાવ્યો. બરાબર, ત્યાં ઠાકોરજીને અડધું પડતું પગે લાગી ઉતાવળમાં આડિયો બંધ કરતા ભેરો સાથે મેળામાં જવાની ઉતાવળમાં નીકળી પડ્યો. આખો દિવસ મેળો ખુલ્લો, ખૂબ રેખડા ફેરા, ખૂબ ઉછળભૂત કરી સાંજે ઘરે આવ્યા ત્યારે હવા નીકળી ગયેલા ફુગા જેવા થઈ ગયા. બરાબર, પાછા ફેરા ત્યારે જેવા ઘરમાં પ્રવેશ થતા જ ઘરમાં તો આખું વાતાવરણ તંગ હતું, સૌના મોઢા ચડેલા હતા. બરાબર, ફળિયામાં ચોકડીમાં જોયું તો કૃષ્ણની કાળી મેસ મૂર્તિ ખાટી છાશમાં પડી હતી, ઠાકોરજીનો અડધો બળેલો આડિયો કૃષ્ણની થાંભલી પાસે પડેલો હતો, ઠાકોરજીની મોરપીછની સાગરણી, ગાદી, છત્ર, વાઘા બધું જ બળીને રાખ થઈ ગયું હતું. સવારે દીવો સરખી રીતે મૂક્યો નહીં એટલે આટલી મોટી હોનારત સજાય છે, એવું કહી મને ગિલ્ટ ફીલ કરાવવા લાગ્યા. મનમાં એવું થયું, બાએ પણ મને ઠપકો દીધો, વડીલો વઢ્યા બધા. એ દિવસથી હું નિરાતે ઊંઘી શકતો નથી. મનમાં એ જ વેમ છે કે કૃષ્ણ ભગવાનને મેં જ બાળી નાખ્યા છે, એટલા માટે જ કૃષ્ણ કાળા છે, એ હું જનનપૂર્વક માનતો થઈ ગયો, પણ એ બધી માન્યતાઓ અને પ્રસંગો આજે સ્ટેચ્યુ થઈને થીજી ગયા છે. પણ આ સ્ટેચ્યુ રમવાની મજા એક ઓર છે. કોઈ બાળકના રમતી ચાળામાંથી જો સૃષ્ટિ જમી હોય તો ભાવ વધુને વધુ દ્રઢ બનતો થાય છે. કોઈ વસ્તુને ગંભીર સ્વરૂપ આપીને ફીલ સુધી દોડીએ છીએ તો એની સામે હલકા ફૂલકા ઉગતા પતંગિયા પણ છે, ઉગતા ઉઘડતા ફૂલ પણ છે. ખરો સવાલ દ્રષ્ટિનો છે. મૃત્યુ આપણને અત્યંત ગંભીરતાપૂર્વક સ્વીકારીને શોકાતુર થઈ જઈને ત્યારે શોકાતુર થઈ જાય છે ત્યારે કહેવાનું મન થઈ આવે છે કે ઈશ્વર પણ આપણે સ્ટેચ્યુ બધાવી છે ઈશ્વરે આપણી સાથે, એટલે કોઈ પણ ક્ષણે ગમે તેને સ્ટેચ્યુ કઈ થીજાવી શકે છે ઈશ્વર. આપણે પણ ઈશ્વરને સ્ટેચ્યુ કહીને મંદિરમાં અને પુસ્તકોમાં થીજાવી દીધા છે ને, એટલે ઈશ્વર પણ આપણે કહી દઈએ. જો આમ જ હોય તો શોકાતુર થઈને જીવ બાળવાનું કોઈ કારણ છે નહીં. રમતમાં ખેલ દેવી અને આનંદ સિવાય બીજું કાંઈ ન ખપે. અહલ્યા પણ સ્ટેચ્યુ થઈને રામના સ્પર્શથી હાથે ચાલતી થઈ ગઈ તો આપણે મૃત્યુ પામીને હાથા ચાલતા નહીં થઈ જઈએ, એની શી ખાતરી? મૃત્યુ પછી પણ ભગવાન હાથા ચાલતા કરી દઈએ, બીજો નવો સારો અવતાર આપે તો થઈ શકીએ. ઈશ્વર પણ ઘણા ભરવાડ જેવો સ્ટેચ્યુ કહેવા ઉસ્તાદ છે. ઉડતા પંખીને સ્ટેચ્યુ કહે છે ત્યારે ક્રોચવત થાય છે, એવી રીતે પવનને સ્ટેચ્યુ કહે છે ત્યારે પવન પડી જાય છે. કુદરતની બધી જ ગતિઓ ન્યારી છે, એના આગળ એનાથી જ ચાલે છે. ખળખળ વહેતા પાણીને કહે છે, ઝરણાને કહે છે ત્યારે પણ સ્ટેચ્યુ થઈ જાય છે, બરફ બની જાય છે.
અત્યારે તમે જુઓ છો જમ્મુ કાશ્મીરના શિમલામાં બરફના થર કેટલા વધી ગયા છે, બરાબર, અને ઘટાદાર વૃક્ષને સ્ટેચ્યુ કે ત્યારે ટેબલ બની જાય છે, ભાષાને સ્ટેચ્યુ કે ત્યારે શબ્દકોશ થઈ જાય છે, આ તો કુદરતની લીલા છે, એ સમયને સ્ટેચ્યુ કે ત્યારે ભૂતકાળ બની જાય છે. આમ શેષોની સ્મૃતિએ ભૂતકાળે બનીને સ્ટેચ્યુ થઈ ગયેલા સમયની વાત છે. આખી કાંડા ઘડિયાળ સતત ચાલ્યા કરે છે, એક પછી એક ક્ષણ ઝડપથી સ્ટેચ્યુ થતી જાય છે. સૂર્યનો ઓળો પૃથ્વીથી ઉંચકાઈને પશ્ચિમમાં ફેંકાય છે, બરાબર, સૂર્યમાં ઉગીને પછી માથને એમ ગુલમોહરનો થડ ઉપર કાન માંડતો ઉનાળો સંભળાય છે. ગુલમોહરને ફરીને લાલચટક ફૂલો આવશે, સ્ટેચ્યુ થયેલા આંબાને ફરી કેરી આવશે, માતાના ગર્ભમાં સ્ટેચ્યુ થયેલું કોઈનું શેષો ફરી પાછું એ જ શેરીમાં બાકુડિયા ભરતું ચાલશે, મારી સ્ટેચ્યુને રમતને ગજાવી મૂકશે અને સ્ટેચ્યુની રમત રમશે. બરાબર મિત્રો, આ સ્ટેચ્યુની રમત એ રમવાની મજા છે. જેનો ભરવાડમાં ઉસ્તાદ છે એ બધાને સ્ટેચ્યુ કરીને થીજવી દેતો, પણ કુદરતે જેના ભરવાડને સ્ટેચ્યુ કરી દીધો અને થીજાવી દીધો. બરાબર મિત્રો, એ કુદરતની કરામત છે, કુદરતની ધારે કરે છે, તો બધાને સ્ટેચ્યુ કરીને થીજાવી દે છે જ્યારે એને એવું લાગે છે ત્યારે. હવે તમારે શબ્દાર્થો, રૂઢિપ્રયોગો, એક એક અખીના પ્રશ્નો, એ બધું જ તમારે નોંધ કરી લેવાનું છે તમારી નોંધ પોથીમાં, ચોપડામાં. બરાબર મિત્રો, પછી મસ્વાના પાઠ આપણો પૂર્ણ થાય છે.